సీన్ రోమన్ ఆవి ఆవి ఆంటీ ఐ యామ్ గుడ్ బిట్ ఆవ్ ఆంటీ ఎలెక్స్ క్యాజ్ ఏరో తమా దోస్తా అందర్ తో ઓહો સફટાની સીડી પર ઓ ચાપલાઓ તમે બંધ થઈ જાઓ તમે બંને જણા મને એમ કહો કે તમે લોકો અહીંયા શું કરી રહ્યા છો હેલો અંકલ જમ જો તું પહેલા નીચે ઉતર આપણે પછી વાત કરીએ અરે એલેક્સ આ બધું શું લઈને બેઠો છો આ બધું તારે કરવાનું હોય અરે યાર ક્રિસમસ આવે છે સાફ સફાઈ તો કરવી પડે ને અને મમ્મીને હેલ્પ નહીં કરવાની ઓકે ઓકે પણ તમે લોકો મને એ કહો કે તમે લોકો અહીંયા શું કરી રહ્યા છો અરે યાર એટલો બોરિંગ લેક્ચર તો કંટાળી ગયો મેં એટલે પછી વિચાર્યું કે લેટ્સ ગો ફોર મૂવી અને પછી વિચાર્યું કે તારા ઘરે જઈએ અને તને લઈને મૂવી જોવા જઈએ આવો બેસો હું કોલ્ડ ડ્રિંક્સ લાવું છું હા હા તમે લોકો બેસો હું ફ્રેશ થઈને આવું છું નાસ્તો અહીંયા કરો છે કે બહાર જઈને ના 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 તમે અંકલ પાસે બેસો હું નાસ્તો ભી લઈને આવું છું બેસો તો આપણે નાસ્તો કરીએ કેમ છો અંકલ આઈ એમ ફાઇન બેટા તમે કેમ છો વી આર ગુડ અંકલ સો અંકલ ક્રિસમસ ની તૈયારી થઈ ગઈ ને હા આવો બેટા अंकल पार्टी है पार्टी क्रिसमस नहीं वेरी इंपॉर्टेंट क्वेश्चन अंकल हमारे क्रिसमस की पार्टी में आओ जो ना आंटी हमें क्रिसमस पर केक खावाई छु ऑफ कोर्स बेटा चक्का साहब अरे अंकल हमने क्रिसमस पर बहुत मजा आवे नहीं पार्टी होय डेकोरेशन लाइट्स होय सांता क्लॉज गिफ्ट लेने आवे ना जलसा जलसा होय પ્રભુ ઈસુ ના જન્મ ની વાત છે તો સાંભળો હું તમને આજે ઈસુ ના જન્મ ની વાત કહેવા જઈ રહ્યો છું ક્રિસમસ ઈસુના જન્મની વાત હા બેટા નાઝરેથ ગામમાં રહેતી યુવાન કન્યા મરિયમને દેવદૂતના દર્શનથી પ્રભુની માતા થવાનો સંદેશો મળ્યો ત્યારબાદ યોસેફ સાથે તેમના વિવાહ થયા મરિયમ સગર્ભા હતા ત્યાં જ છેલ્લા મહિને ગામમાં ઢંઢેરો પીટવામાં આવ્યો આ ઢંઢેરામાં દરેકે પોતપોતાને વતનજય નામ નોંધાવવાના હતા યોસેફનું વતન યહુદા પ્રાંતમાં આવેલ બેથલેહમ હતું એટલે યોસેફ અને મરિયમ નાઝરેથથી નીકળી બેથલેહમ તરફ ચાલવા લાગ્યા મરિયમને છેલ્લા દિવસો જતા હતા એટલે આ મુસાફરી તેમના માટે ઘણી જ વિકટ હતી માર્ગમાં જે મળે જાજા લોકો યુસુફા પાણી ખલાસ થઈ ગયું છે મને તરસ લાગી છે તમે પાણી લઈ આવશો હા હું હમણાં લઈને આવું ભૂખે તરસે પીડાતાએ કોઈ સહાય ન પામતા આજે ઈસુ આપણી મધ્યે જન્મ લેવા માંગે છે આપણી આસપાસ અડોશ પડોશમાં અને જરૂરિયાતમંદ લોકોની વચ્ચે જઈ શું આપણે ઈસુને આવકાર આપવા માટે યોગ્ય જગ્યા તૈયાર કરીએ છીએ ખરા અરે અરે ભાઈ ભાઈ મારી સ્ત્રી ગર્ભવતી છે ભાઈ અમને આશરો મળશે ભાઈ અરે અમારી મદદ કરો ભાઈ અમારી મદદ માર્ગ માં તેમ ભ
ભટક્યા સૌ કરતા હતા આશરો શોધવા જાય સૌ કોઈ તિરસ્કારતા અરે ભાઈ મારી સ્ત્રી ગર્ભવતી છે ભાઈ શું અમને અહીં આશરો મળશે ના ભાઈ ના અરે ભાઈ અમને આશરો આપો ભાઈ અરે અંકલ તેમણે દરવાજો ખખડાવ્યો તો કોઈ દરવાજો ના ખોલ્યો એમને કોઈ મદદ ના કરી પાણી પણ ના આપ્યું ધારો કે તમે ત્યાં હોત તો તમે પાણી આપત હા ચોક્કસ આજના જમાનામાં આપણે આંગણે આવનારને શું આપણે મદદ કરીએ છીએ ખરા ઊંચે ને નીચે ના ખ્યાલો આજે પડગાય છે ના ખુલ્યો ધર્મનો અર્થ સદીઓ વીતી તોય રે બેથલેમ ગામમાં કોઈ પણ ઘરમાં જગ્યા ન મળતા ગામને પાદર પશુઓ રાખવાની ગમણમાં આશરો લેવો પડે છે અને ત્યાં મરિયમ ઈસુને જન્મ આપે છે દિશાહીન બની લોકો મૂંઝાય મૂઢ થઈ ગયા ઈસુ જન્મ્યા ગભાણે ત્યાં એ લોકો ઘણી જગ્યાએ નાના મોટા પાયે જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડવામાં આવે છે સૌની સાથે ઈસુ જન્મનો આનંદ આ રીતે વહેંચવાની ખરેખર આપણને ઉમદા તક મળે છે નાતાલના દિવસે મીઠાઈ બનાવીને ખાજો હા નાતાલ આવે છે ને નાતાલના દિવસે મીઠાઈ ખાવા માટે આ વસ્તુ છે બરાબર પૂર્વના દેશોમાંથી તારાની એંધાણી મળતા ત્રણ પંડિતો બાળ ઈસુના દર્શન કાજે બેથલેહેમની પેલી ગભાણે આવી પહોંચે છે દર્શન કર્યા પછી બાળ ઈસુને વિવિધ ભેટો ધરે છે આપણા માટે બાળ ઈસુને ભેટો ધરવી એટલે અન્યને મદદ કરવી પીડિતની પડખે ઊભા રહેવું અને જે રીતે બને તે રીતે અન્યને ટેકો કરવો ઈસુની ભાવનાઓ લઈ સંસ્થાઓ ક
કઈક પાંગરી સેવાથી મહેકતી એ સૌ બની છે પ્રેમની ધરી. આ વાર્તાનો અંત હજુ અહીં થયો નથી. હજી પણ પ્રભુ ઈસુ આપણી વચ્ચે આજે જન્મ લેવા તૈયાર છે. પ્રશ્ન એ છે કે નિરાશ્રિતો, દિન દુખ્યાઓ, તરછો ડાળાઓને શું આપણે મદદ કરવા તૈયાર છીએ? જો આપણો જવાબ હામાં હશે તો પ્રભુ ઈસુ આપણી વચ્ચે ચોક્કસ જન્મ લેશે. યોસેફને ઊંઘમાં દેવદૂત તરફથી ચેતવણી મળતા રાજા હેરોદથી બાળ ઈસુને બચાવવા યોસેફ મરિયમ અને બાળ ઈસુને લઈને રાતના અંધકારમાં મિસર દેશ જવા ચાલી નીકળે છે. આપણે માટે ઈસુ જ એક આશા છે અને એ આશા આપણા જીવનમાં સદૈવ અજવાળું પાથરશે. આપણે અન્યના જીવનમાં આશાનું અજવાળું બનતા રહેવાનું છે. આશાનું અજવાળું લઈને આવ્યો આ તહેવાર, હો આશાનું અજવાળું લઈને આવ્યો આ તહેવાર, હો તન મન ધનથી એકમેક માહેતનો હો વ્યવહાર, આશાનું અજવાળું લઈને આવ્યો આ તહેવાર. ઈસુ આપણી આશાનું અજવાળું, આપણા દરરોજના જીવનમાં હજી વધારે પ્રકાશે તેવી ઈચ્છા ખરી. એકમેકની સંગાતે રહેવાનો થયો છે આ પડકાર, આજ આપણો તહેવાર. અજવાળું લઈને